થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં થરાદમાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. થરાદ નગરપાલિકાની વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ તો અત્યારે ભાજપના 12 સદસ્યો છે, જ્યારે કોંગ્રેસ અને અપક્ષના 8-8 ઉમેદવારો છે. જેથી ઉપપ્રમુખ પદ મેળવવા માટે જરૂરી 14 મતો મેળવવા માટે બંને રાજકીય પાર્ટીને અપક્ષ ઉપર નિર્ભર રહેવું પડશે. અત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ પદનું પદ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આગામી 20 ઓગસ્ટના યોજાનારી ઉપપ્રમુખની ચૂંટણીમાં બાજી મારે છે તે જોવું રસપ્રદ છે.